એટલે વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એ સાર્વજનિક યુનિવર્સિટીની જે કોન્સ્ટિટ્યુન્ટ કોલેજીસ છે તે રહી છે. અને જે શહેરના અને આજુબાજુના વિસ્તારના જે સારા વિદ્યાર્થીઓ છે, જેને બારમામાં ખૂબ સારા માર્ક્સ આવ્યા હોય એવા વિદ્યાર્થીઓ આ કોલેજીસમાં પ્રવેશ લે છે. સાર્વજનિક સોસાયટી એ સુરતની 112 વર્ષ જૂની સોસાયટી છે અને ખૂબ જાણીતી સોસાયટી છે. સાર્વજનિક યુનિવર્સિટીની સ્થાપના થયા પછી યુનિવર્સિટીએ ઘણી પ્રગતિ કરી છે. 3 વર્ષમાં એક પોતાને એક આગવું નામ ગુજરાતમાં એને પ્રસ્થાપિત કર્યું છે, તો એને હું આગળ લઈ જવા માટે પ્રયત્ન કરીશ. એના જે અધ્યાપક મિત્રો છે, જે પ્રકારના કોર્સિસ ઓફર કરવામાં આવે છે એ જોતા હજુ વિકાસની ઘણી તકો છે. અધ્યાપકોની પોટેન્શિયલ ઇન્ટેલેક્ચ્યુઅલ ઇનપુટ એ ઘણું સારું છે કે જ્યોગ્રાફિકલી જે સાર્વજનિક યુનિવર્સિટીનું લોકેશન છે એ શહેરની મધ્યમાં છે. વિદ્યાર્થીઓમાં એની તમામ સંસ્થાઓ પણ ખૂબ જાણીતી છે, એટલે વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એ સાર્વજનિક યુનિવર્સિટીની જે કોન્સ્ટિટ્યુન્ટ કોલેજીસ છે તે રહી છે. અને જે શહેરના અને આજુબાજુના વિસ્તારના જે સારા વિદ્યાર્થીઓ છે, જેને બારમામાં ખૂબ સારા માર્ક્સ આવ્યા હોય એવા વિદ્યાર્થીઓ આ કોલેજીસમાં પ્રવેશ લે છે. તેથી એ લોકોને ટ્રેન કરવા ઘણી સહેલી બાબત રહેશે. તો એમને એક યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તો મને લાગે છે કે શિક્ષણની ગુણવત્તા સુધારી શકાશે. બીજું એ છે કે આ સંસ્થાને સવારના 8 થી લઈને સાંજના 8-9 વાગ્યા સુધી અહીંયા કામ કરી શકાય, કારણ કે એ શહેરના મધ્યમાં આવેલી છે. તો એ રીતે જોતાં અહીંયા આ સંસ્થામાં પ્રગતિ કરવાની ઘણી ઉજળી તકો રહેલી છે. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી એ પ્રોફેશનલ્સ દ્વારા ચલાવવામાં આવે છે. એના જે સૂત્રધારો જે છે એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ છે, એન્જિનિયર્સ છે અને વિઝનરી લોકો છે. તો એમનું નેતૃત્વ પણ યુનિવર્સિટીને સબળ માર્ગદર્શન પૂરું પાડે છે. તો એમના સાથ સહકારથી અને એમના જે પ્રથમ પ્રવોસ્ટ હતા, તો એમના માર્ગદર્શનથી મને લાગે છે કે આ યુનિવર્સિટીમાં યુનિવર્સિટીને આગળ લઈ જવાની ઘણી તકો રહેલી છે. આ સંસ્થા સાથે, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સાથે સ્કૂલ્સ પણ એમની છે, એટલે એમની સ્કૂલ્સ પણ જે છે એ બહુ ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડે છે. અને આપણે બહુ યોગ્ય રીતે કહ્યું કે એની MTB કોલેજ છે અને KP કોમર્સ કોલેજ અને PT સાયન્સ કોલેજ, આ 3 જૂનામાં જૂની કોલેજો જે છે કે જે દક્ષિણ ગુજરાતના લોકોને ઉચ્ચ શિક્ષણ પૂરું પાડ્યું. આ સંસ્થાઓ તો યુનિવર્સિટી કરતાં પણ ખૂબ જૂની છે. અહીંયા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના થઈ 1965માં, તેના કરતાં પણ આ જૂની સંસ્થાઓ છે. તો આપણે જે કહ્યું પ્રમાણે પદ્મા દેસાઈ અને લાકડાવાલા, એના એક ભૂતપૂર્વ વાઇસ ચાન્સલર હતા મુકુંદ ત્રિવેદી, એ સિવાય ઘણા બધા નામો જે કદાચ આપણને ખ્યાલ નહીં હોય પણ તે આપણા દેશમાં અને વિદેશમાં સ્થાયી થયા છે. તો તેમને આ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાંથી, એટલે એનાથી જે શૈક્ષણિક સંસ્થાઓ ચાલે છે તેમાં શિક્ષણ મેળવ્યું છે. આ સિવાય ઘણા બધા પ્રોફેશનલ્સ જે છે જે સુરતમાં, સુરતની બહાર, સુરત ડિસ્ટ્રિક્ટમાં સ્થાયી થયા છે, તેમનું માર્ગદર્શન ચોક્કસ મળતું રહેશે એવી મને ખાતરી છે. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં લગભગ એન્જિનિયરિંગના તમામ કોર્સિસ ચાલે છે. આર્કિટેક્ટ પણ બહુ સારો વિભાગ છે. આ ઉપરાંત સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં MBAનો કોર્સ ચાલે છે, તેના માટે લુથરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ છે. BBAનો કોર્સ પણ ખૂબ જાણીતો છે, તે BRCM કોલેજ ચલાવે છે.
આ ઉપરાંત સાયન્સ એપ્લાઇડ સાયન્સીસના કોર્સીસ ઓફર કરવામાં આવે છે અને પરફોર્મિંગ આર્ટ્સના પણ કોર્સ ઓફર કરવામાં આવે છે. અહીંયા અત્યારે જગ્યા એટલે વિસ્તરણ જગ્યાની દ્રષ્ટિએ વિસ્તરણ કરવું એ થોડું ચેલેન્જિંગ જોબ છે, પરંતુ અહીંયા જે કોર્સીસ ઓફર કરવામાં આવે છે તેમાં ઇનોવેશન્સ કરીને સારું શિક્ષણ પૂરું પાડવાની ઘણી તકો રહેલી છે. સાર્વજનિક સોસાયટીના જે અધ્યાપકો છે એને એમની જે સ્કિલ છે, ટેલેન્ટ છે, એમના જે ક્વોલિફિકેશન્સ છે એને ધ્યાનમાં જો રાખીએ તો મારો ચોક્કસપણે એવું માનવું છે કે સાર્વજનિક યુનિવર્સિટી એ શહેર માટે એ ખૂબ અગત્યનું યોગદાન કરી શકે છે. ઇનફેક્ટ જે પણ વિસ્તારમાં જે યુનિવર્સિટીઓ આવેલી છે એનું મુખ્ય કામ એ વિસ્તારની વિવિધ સમસ્યાઓ, આર્થિક સમસ્યાઓ હોય, અર્બન ડેવલપમેન્ટની સમસ્યા હોય, એન્વાયરમેન્ટ ડેવલપમેન્ટની સમસ્યા હોય કે બીજી કોઈ પણ આવી જે સમસ્યા હોય, વસ્તીની સમસ્યા હોય, માઇગ્રેશનની સમસ્યા હોય, તો આ બધાનો અભ્યાસ કરી પોલિસી મેકર્સને યોગ્ય માર્ગદર્શન આપે એ ભૂમિકા હોવી જોઈએ. પણ કોઈ કારણસર આવું શક્ય બનતું નથી. તમે વિદેશની યુનિવર્સિટીઓની જો તુલના કરીએ તો વિદેશમાં આ પ્રકારના આયામો થતા હોય છે ને યુનિવર્સિટી જે છે એ પોલિસી મેકિંગમાં બહુ પ્રમુખ ભૂમિકા ભજવતી હોય છે. તો મને ચોક્કસ ખાતરી છે કે સાર્વજનિક યુનિવર્સિટી પણ આ પ્રકારની ભૂમિકા ભજવી શકે એમ છે. માત્ર ને માત્ર એક એ પ્રકારનું માળખું વ્યવસ્થા ઊભું કરવાની જરૂર છે, બાકી ટેલેન્ટ જે છે એ પૂરતા પ્રમાણમાં છે ને એ પ્રકારનો આયામ અમે હાથ ધરીશું એ મને ચોક્કસ ખાતરી છે.